दस ધોરણથી લઈને મેં મારી બીજી એક વાતચીત કરું તો મેં ગેસના બોટલ પણ વેચ્યા છે. પુલની નીચે મેં આલુપુરીનું પણ કામ ટફન ગ્લાસની મેં શરૂઆત કરી 2014 પછી, અને ટફન ગ્લાસ મેં લગાવ્યા રોડ ઉપર બેઠા બેઠા, અને 3 મહિના મેં સખત એમાં સ્ટ્રગલ કર્યું. તો હવે એક દિવસ એવો આવ્યો કે ખીચામાં બિલકુલ પૈસા નહીં, ભાડાના પણ પૈસા નહીં, તો મેં મારો કોલેજ બેગ જે હતો એ મારા ભાઈને મેં 200 રૂપિયા વેચી દીધો હતો. મારી મા પણ અત્યારે જો કે આ જોશે એટલે અત્યારે રડતા જ છે. એમને હંમેશા મને એક જ સલાહ આપી છે કે તમારાથી જેટલું થાય છે એટલું કરો, પણ ક્યારેય પણ કોઈને નડતો રૂપ ના થાઓ, જે કરે છે ને કરવા દો. એટલે ઘણા બધા લોકો મને પોપટભાઈ નામથી ઓળખે છે, પણ મારું રિયલ નેમ રજની છે. અને પોપટભાઈ છે એક, મને કહેવાય છે ને કે જન્મની સાથે એક બીજું નામ મળતું હોય. એ તમામ ફંડિંગના માધ્યમથી અમે વિચાર્યું કે હવે આપણે લોકોને વધારે કેવી રીતે જોઈન્ટ કરી શકીએ છીએ, એ સોશિયલ મીડિયાના માધ્યમથી. અને પછી પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશનની સ્થાપના થઈ, કેમ કે પોપટભાઈ એક નિક નેમ હતું અને લોકોને તરત યાદ રહી જાય એવું નામ હતું. અનેક લોકો એવા હોય કે તેમને 10 દિવસ તમારી સાથે સેવા કરવી, તો આમાં જોડાવા માટે અનેક લોકો કોમેન્ટ કરતા હોય છે, તો શું તમારી સેવામાં જોડાઈ શકે? ભગવાને એક જ વાત કરી છે કે જો માણસ માણસને જો કામ નહીં લાગે ને, ત્યારે સમયને કાઢવો બહુ મુશ્કેલ થઈ જાય છે. લોકો એવી માનસિકતા રાખે ભાઈ એ તો બેવડો છે, દારૂ પીવે છે, હવે એની પાસે કોણ જાય. પણ એ દારૂ શું કામ પીવે છે ને કોઈ વ્યક્તિ નથી જાણતો. કે મારી 24 કલાકમાંથી પણ જો હું 1-2 કલાક પણ જો એવા જીવન કોકનું બદલી શકે છે ને, તો હું મારો ટાઈમ આપવા માટે રેડી છું. તો તમે પણ આ રીતે એક સ્ટેપ બાય સ્ટેપ લોકોની મદદ કરી શકો છો. જરૂરી નથી કે તમે પૈસા તમારી પાસે હોય તો જ તમે કરી શકો. તમારી પાસે માત્ર જો સમય છે, તો તમારા સમયમાંથી કોઈની જિંદગી બદલી શકે છે. તો એ માટે આગળ આવો. પછી જે પણ કંઈ સપોર્ટ કરી રહ્યા છે, તો આપણા સૌ માટેનો આશ્રમ છે, માનવતાનો આશ્રમ છે. એટલા માટે દરેક માનવની આ ફરજ છે કે આપણે બધા લોકો માટે સાથે આવી, કે તમે વસ્તુથી અથવા તમારા સમયથી તમે આ યોગદાન આપી શકો છો. મારા મિતેશભાઈ છે વડોદરાથી, અમે એમને રેસ્ક્યુ કર્યા હતા. થોડાક પારિવારિક રીઝનના લીધે થોડાક ડિપ્રેશનમાં હતા, અને અત્યારે બિલકુલ અમારું બધું મેનેજમેન્ટ કરે છે ખૂબ સારી રીતે. એમનું એમની તો દેખભાળ રાખે છે, પણ અહીંયા રહેતા લોકોની પણ દેખભાળ રાખે છે. જે પાછળનો ભાગ છે ત્યાં અમારે એનિમલ શેલ્ટર માટે પણ એક વ્યવસ્થા કરવાની છે. પછી વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ છે, તો એમને પણ અમે તહે દિલથી ધન્યવાદ કરીએ કે ભાઈ એના થકી અમને આ પ્લેટફોર્મ મળ્યું અને એ વિચાર અમે લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. તો અત્યારે G+2નું અમારું ટોટલ કન્સ્ટ્રક્શન થશે, અને ફર્સ્ટ અમારું એન્ટ્રી આ સાઈડ રહેશે, થોડુંક પછી અંદરની સાઈડ રહેશે. આ અમારો ફર્સ્ટ આઉટ એલિવેશન માટેનું બની રહ્યું છે. આ બાજુ ડાઇનિંગ હોલ છે,